तथा श्री नीरेश भाई व्यास नूतन विद्यालयना आचार्य तथा शाळाना मानद मंत्री श्री अश्विन भाई सूर्यकांत भाई चितेश भाई स्नेहाबेन गृहमाता अने तरण भाई गृहपति बधा आपणी वच्चे उपस्थित छे। तमे अने अमे सौ आ बधा बाळकोना बोर्डनी परीक्षाना परिणाम माटे एक सरखा ચિંતિત છીએ। બાળકો જ્યારે રમતગમતમાં કોઈ અભિનયમાં ઇનામો લાવે ત્યારે આપણે વારંવાર એ બધી વાતો સાંભળતા હોઈએ છીએ, પણ આજનો આ મીટિંગનો ઉદ્દેશ એ છે કે આપણે સૌ સાથે મળીને આપણા બાળકોને જોઈએ, બિરદાવીએ, જો ટકોર કરવા જેવી લાગે તો ટકોર કરીએ અને એમને હવે બહુ જૂજ દિવસો માટે અભ્યાસમાં ફોકસ કરવાનું કહીએ। બીજી કોઈ પ્રવૃત્તિઓમાં એનું ધ્યાન હોય તો આપણે સાથે મળીને એમને કહીએ, જેથી આપણી બોર્ડની પરીક્ષામાં એના જે સારા ગુણ મેળવવાનો હેતુ છે એ સફળ થાય। કાર્યક્રમની શરૂઆત આપણે આજ વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી કરીએ। ભગવાન હંમેશા ભાવના જ ભૂખ્યા હોય છે, એને તમે બોલીને કંઈ પ્રાર્થના સંભળાવો કે સાયન્સથી સંભળાવો એ ચોક્કસ સાંભળે છે। ધોરણ 12ની વિદ્યાર્થિનીઓ બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 અને 12 વતી ભગવાનને વિનવે છે, ચાલો સાંભળીએ પ્રાર્થના। માતા તું છે પિતા તું બંધુ જગના તું સગળુંને નાર છે સાચો આજના ધોરણ 10 અને 12 ના વાલી સંમેલનના મુખ્ય વક્તા અને મહેમાન આદરણીય શ્રી લાલજીભાઈ દાંદલા, કે જેઓ અહીંયા બાજુમાં જ વિશુદ્ધાનંદ સ્કૂલ છે એ સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપે છે। 58 વર્ષ પૂરા થવામાં હવે 2-3 મહિના બાકી છે અને ખૂબ જ લાંબો શિક્ષણનો અનુભવ ધરાવે છે। 1200થી વધારે વિદ્યાર્થીઓ એમની સ્કૂલમાં અભ્યાસ કરે છે। એવા જ આપણા બીજા આજના વક્તા છે શ્રી નિલેશભાઈ વ્યાસ, કે જેઓ નૂતન વિદ્યાલય ભાવનગરમાં આવેલી છે ત્યાં આચાર્ય તરીકે કાર્યરત છે અને અંગ્રેજીના ખૂબ વિદ્વાન વ્યક્તિ છે। આ સંસ્થાના માનદ મંત્રી માનીય શ્રી અશ્વિનભાઈ, ઓએસ શ્રી સૂર્યકાંતભાઈ, ગૃહમાતા શ્રી સ્નેહાબેન અમારા આમંત્રણને માન આપીને આ લગ્નગાળાની અંદર પણ પધારેલા અમારા માનવંતા વાલીઓ, સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો જે વાલી મીટિંગ રાખવામાં આવેલી છે એ પાછળના મહત્ત્વની બાબતો જે હોય તો એ છે કે કોરોના કાળનો જે ખાડો પડ્યો છે ને એ પૂરવા મહેનત કરતા રહીએ છે। 8મા 9મામાં જે પણ ઓનલાઈન શિક્ષણ આપ્યું એમાં પણ થોડીક મર્યાદાઓ આવી છે, એટલે 10મામાં પણ થોડીક વધારે મહેનત કરવી પડે છે અમારે। એવી 12મા ધોરણમાં કે જે 10મા ધોરણમાં એક્ઝામ નહોતી લેવાની બોર્ડની અને 12મામાં આવેલા છે તો એમની પણ વધારે મુશ્કેલીઓ છે, એમના વિશે વાતચીત કરવા અને સહિયારો ઉકેલ મેળવવા આપણે આજે આપ સૌને બોલાવ્યા છે। આપ સર્વ અહીંયા પધાર્યા છે, આવકારતા આનંદની લાગણી અનુભવો છે। આપણે આપણી સંસ્થામાં પધારેલા મહેમાનશ્રીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખી એવા આપણી જ શાળામાં ઉદ્યોગ વિભાગમાં તૈયાર થયેલ મેમેન્ટોથી એમને સન્માનિત કરીશું અને
આ મેમેન્ટો અમારા વિદ્યાર્થીઓએ ક્રાફ્ટ વિભાગમાં જાતે તૈયાર કરેલા છે. તમને એમની ભાવભૂની અનુભૂતિ આ એના મેમેન્ટો જોઈ અને ખ્યાલ આવશે. મેમેન્ટોથી સન્માનિત કરશે મંત્રી શ્રી અશ્વિનભાઈ પંડ્યા. દિનેશભાઈ વ્યાસને મેમેન્ટોથી સન્માનિત કરશે શ્રી શૈલેષભાઈ દવે. શિક્ષકોને પણ છે, પણ આચાર્યને જેટલી છે એટલી તો કદાચ કોઈને પણ ન હોય. કેમ કે એમણે શિક્ષકોને, વાલીઓને અને બાળકોને બધાને માર્ગદર્શક બનીને દોરવાના છે. તો શૈલેષભાઈને વિનંતી કે તેઓ આ પ્રસંગે ધોરણ 12 અને 10 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને કંઈક સૂચન કરે. મેં હમણાં આપને વાત કરી કે આ વિદ્યાર્થી રૂપી રથ છે ને, એના બે પૈડા છે, એક વાલી છે ને એક સ્કૂલ છે. એ બંનેની સાથે રાખશું ને તો આપણે જલ્દી પ્રગતિ કરી શકશું. એ સંદર્ભમાં આજે આ વખતે આપણે નવતર પ્રયોગ કર્યો છે, વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને એમણે લખેલા પેપર 1-to-1 મીટિંગ રાખી વિદ્યાર્થીની સાથે વાલી પોતાના વિદ્યાર્થીએ જે પેપર લખ્યા છે પેપર શિક્ષકને બતાવે, શિક્ષક વાલીને બતાવે અને જે કાંઈ સૂચનાઓ હોય એ આદાન પ્રદાન થાય, જે મુશ્કેલીઓ હોય એ દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ. આ બધા પાછળનો હેતુ એ છે કે આવતીકાલે અમે પ્રિલિમ્સ પરીક્ષા 3 શરૂ કરીએ છીએ. એ પરીક્ષાની અંદર પણ આ વિદ્યાર્થીઓ આનાથી વધારે મહેનત કરે અને 14 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ લાવે એવા એક હેતુસર આપણે આ તૈયારો પ્રયાસ કરીએ છીએ. આમાં એવું બન્યું છે કે 11 વાગ્યાથી આપણે શરૂ કર્યું ત્યારે 1-to-1 મીટિંગની અંદર હજી થોડાકની મીટિંગ બાકી છે. તો આપ સર્વને વિનંતી કે એક દિવસ આ દીકરા દીકરીઓ માટે કાઢો, ઉતાવળ ન કરતા શાંતિથી તમે દરેક શિક્ષક સાથે વાતચીત કરશો. એ તમારા દીકરા દીકરીના બધા જ પેપર બતાવે છે. એ દરેકે દરેક શિક્ષક પણ ત્યાં બેઠેલા છે, વિષય શિક્ષક પણ છે, અંગ્રેજીના હશે, ગણિતના હશે, આંકડાશાસ્ત્રના હશે, ગુજરાતીના હશે. તમે પેપર જુઓ, તમને જે સમજાય ન સમજાય એ એમની સાથે ચર્ચા કરો. એનાથી એ થશે કે આવતીકાલની જે પ્રિલિમ પરીક્ષા શરૂ થાય છે ને, જે 3, એમાં વધારે મહેનત કરશે. અમે આ મીટિંગ કરતા પહેલા શિક્ષકો સાથે મીટિંગ કરેલી અને એમાં શિક્ષકોએ અમને એવું કહ્યું કે સાહેબ, 50% જેવા છોકરાઓ એવા છે કે જેમને આવડે તો છે પણ લખવું નથી, અને એ આળસ દૂર કરે, સરસ રીતે લખી શકે એ માટે તમને બોલાવ્યા છે. બીજું, આ 10 અને 12 વિદ્યાર્થીઓ અહીંયા હવે 12માવાળા 2-3 મહિના છે, 10માવાળા થોડોક સમય રોકાવાના છે, પછી શું કરવું એમના વિશે અમારા મંત્રી શ્રી અશ્વિનભાઈ જે છે આપને ખૂબ યોગ્ય અને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપશે કે આ વિદ્યાર્થીઓને ભણી લીધા પછી શું કરવું. એટલે એ બાબતની હું વાત નથી કરતો, પણ અહીંયા સ્કૂલમાં એ હવે 2 વર્ષ કે 2 મહિના છે, પછી એ તમારી પાસે છે. એટલે કે આ સ્કૂલ, આ શિક્ષકો એ પાર્ટ ટાઈમ ટીચર બની રહેશે, ફૂલ ટાઈમ ટીચર એ મા બાપે બનવાનું છે. અને જે મા બાપ
આ વિદ્યાર્થીઓના વિકાસમાં સક્રિય ભાગીદારી લે છે, ખૂબ જવાબદારીપૂર્વક સાથે એમના સહિયારો પ્રયાસ કરે છે, એ દીકરા દીકરીઓ ખૂબ આગળ વધ્યા છે. અમારે મૂક બધીર દિવ્યાંગ દીકરીઓ એ કોલેજ પણ કરે છે અને ખૂબ સારી નોકરીઓ પણ કરે છે, એટલે એ અઘરું નથી. પણ મા બાપ એ એક્ટિવલી એમાં જોડાયેલા રહેવા જોઈએ. આપણે માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 હોલ ટિકિટ એટલે કે રસીદ આવી જાય ત્યારે પણ એક શુભેચ્છા મુલાકાત રાખશું. ત્યારે ફરજિયાત નથી, પણ જે વાલીઓ આવી શકે એ વાલીઓ ચોક્કસ આવજો. પછી એ પરીક્ષા દેવા તમારા દીકરા કે દીકરીઓ જવાના છે, એટલે એમને તમારી શુભેચ્છા, તમારી પ્રેરણા અને પ્રોત્સાહન એમને ખૂબ મદદરૂપ થશે. દીકરા દીકરીઓને ખીજાવવાનું નથી, પણ એમને એટલે એક પ્રોત્સાહન તો આપવાનું છે કે જેનાથી એ ખૂબ સારું પરિણામ લાવી શકે. ગયા વખતે આ વાલી મીટિંગમાં બહુ ઉત્સાહ અને ગર્વથી હું કહેતો હતો કે અમારું 10 અને 12 100% પરિણામ આવશે, અને ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં સૌથી સારું પરિણામ આ સ્કૂલ લાવીને આવ્યું છે. પણ આ વખતે થોડીક મુશ્કેલીઓ વધારે છે, એમાંથી આપણે વધારે ને વધારે સારું પરિણામ લાવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરતા રહીએ છીએ અને આપનો સહકાર મળતો રહે છે. આ 10માં અને 12માંના વિદ્યાર્થીઓને એક નાની એવી વાર્તાથી હું એક મારી વાત કહીશ. થોડા જૂના સમયની વાત છે. એ સમયે એક સોદાગર એટલે કે એક વેપારી હતો અને એ પશુઓના મેળામાં જાય છે કે જ્યાં પશુઓ વેચાતા હોય છે, ત્યાંથી એને ઊંટની જરૂર હોય છે એટલે એક ઊંટ ખરીદે છે. એ સોદાગર ઊંટ લઈને પોતાના ઘરે આવે છે. ઘરે આવીને પોતાના સેવકને એમ કહે છે કે આપણે આવન જાવન માટે ઊંટની જરૂર હતી, આ એક ઊંટ ખરીદ્યો છે, એને આપણે યોગ્ય જગ્યાએ તું એને બાંધી દે અને ત્યાં રાખ. સેવક એ ઊંટ લઈને જાય છે અને એને એની જે જગ્યાએ રાખવાના હતા ત્યાં રાખે છે. ત્યારે એની ઉપર ઊંટને, આપણે બધાને ખ્યાલ છે કે ઊંટમાં બેસવા માટે કાઠી હોય, એ કાઠી જે છે એ ઉતારે છે. એ ઉતારે છે ત્યારે સેવકને એની નીચેથી એક પોટલી મળે છે, એટલે પોટલી જોવે છે તો એની અંદર હીરા હોય છે. હવે આ સેવક એ હીરાની પોટલી લઈને પોતાના માલિક પાસે જાય છે અને માલિકને કહે છે કે શેઠ, આપણે જે ઊંટ લીધો ને એમાં એની કાઠીની નીચેથી આ એક પોટલી મળી છે ને એમાં તો આટલા બધા હીરા છે. એ સોદાગર પોતે પણ પોટલી ખોલે છે, એનામાં હીરા જોવે છે, હાથમાં લે છે. પછી એ પોતાના સેવકની સાથે ચર્ચા કરે છે કે આ તો આપણે, મેં આના પૈસા તો નથી દીધા, મેં તો ઊંટના જ પૈસા દીધા છે, તો મારે આ પાછી આપી દેવી છે. એટલે સેવક એમ કહે છે કે એવું ન હોય, આપણે તો ખરીદી ઊંટની કરી છે, એની સાથે આવ્યું એટલે એ આપણું જ કહેવાય, એ કંઈ પાછું દેવાનું ન હોય. ઓલો સોદાગર કહે છે કે ના ના, એવું ન કરે, એ એમ નહીં કરીએ આપણે. એ બંને વચ્ચે ચર્ચા થાય છે અને પછી એવું નક્કી થાય છે કે નહીં, આપણે એ પોટલી પાછી આપવી. આ સોદાગર પાછો એ પોટલી લઈને એ મેળામાં જાય છે અને જેની પાસેથી ઊંટ ખરીદ્યો હતો એને ગોતે છે અને એ ભાઈને કહે છે કે ભાઈ, તમારી પાસેથી જે મેં ઊંટ લીધો ને એ ઊંટની સાથે આ પોટલી હતી, એમાં હીરા છે, હાલ્યો આ પોટલી હું તમને પાછી આપું. ઓલો વ્યક્તિ ખૂબ આનંદમાં આવી જાય છે, આભાર વ્યક્ત કરે છે, ધન્યવાદ વ્યક્ત કરે છે કે તમે આ મારી પોટલી તમે પાછી આપી, હીરાની પોટલી. પછી એમ કહે છે કે તમે ખૂબ ખૂબ પ્રમાણિક છો, હવે મારે તમને ગિફ્ટમાં આમાંથી હું તમને 2 હીરા આપું, તમે એ રાખો.
જ્યારે આ સોદાગર કે જે પોટલી પાછી આપી છે એમ કહે છે કે ના મારી પાસે બે હીરા તો છે જ બોલજડી તો વેપારી એમ કહે છે કે આવું કેમ તમે એક હમણાં પ્રમાણિકતાનું આદર્શ ઉદાહરણ આપ્યું તમે એ પોટલી પાછી આપી અને આમ પાછા એમ કહેતો તો મારી પાસે બે હીરા છે એમાંથી આવું કે ત્યારે એ સોદાગર એમ કહે છે કે મેં એમ કહ્યું કે મારી પાસે બે હીરા છે મેં એવું નથી કીધું કે આ પોટલીમાંથી મેં બે હીરા લીધા છે મારી પાસે જે બે હીરા છે ને એ મારી સત્યનિષ્ઠા અને મારી પ્રમાણિકતા એ મારા બે હીરા છે અને એ મારા હીરા જે છે ને મારા જીવનભર મારી સાથે રહે ત્યારે એ વેપારી ખૂબ રાજી થઈ જાય છે ખૂબ આનંદિત થઈ જાય છે એ એને વંદન કરવા માંડે છે મિત્રો આ પરીક્ષા દસમા અને બારમાની આવે છે પણ જીવનની પરીક્ષામાં આ શાળા પણ તમારી પાસે આ બે હીરાની અપેક્ષા રાખે છે સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા આ બંને હીરા તમારે બધાએ સાચવવાના આ કેએલના વિદ્યાર્થી હોય એ સત્યનિષ્ઠ હોય એ પ્રમાણિક હોય આ આ જેટલા વાલીઓ છે ને એ બધા મા બાપ પોતાના દીકરા અને દીકરીની પાસે આ સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાના હીરા સાચવે અને એ તમારે સાચવવાના છે એની અપેક્ષા રાખે છે માત્ર અમે નહીં આ સમાજ પણ તમારી પાસે આની અપેક્ષા રાખે છે આ જેટલા મૂક બધિર વિદ્યાર્થીઓ નોકરીએ લાગ્યા છે ને ત્યાંના અધિકારીઓ કંપનીના માલિકો પણ એમ કહે છે કે આ દીકરાઓ પ્રમાણિક છે સત્યનિષ્ઠ છે અને આ બે હીરા છે ને એ સાચવજો એ તમારી અને સર્વની મૂડી રહે છે અસ્તુ જય હિન્દ જય ભારત જે આ વાત કરી પ્રામાણિકતાની વાલીઓને પણ ગૌરવ થાય એવી એક વાત છે કે શૈલેષભાઈ ક્યારેક ક્યારેક આ બાળકોની પરીક્ષા લેતા હોય છે એમણે એક વખત 11-12ની ક્લાસ છે એની બહારની લોબી છે એમાં 500 રૂપિયાની નોટ વચ્ચે મૂકી દીધી થોડીક જ વાર થઈ એટલે વિદ્યાર્થીઓએ એ નોટ લીધી બધા જ ક્લાસમાં પૂછી આવ્યા શિક્ષકોને પૂછી આવ્યા અને છેલ્લે શિક્ષકોને જમા કરાવી દીધી કે આ તું શૈલેષભાઈની ઓફિસમાં જમા કરાવી દો તમે લોકો કેમ કે આ નોટ કોઈ વિદ્યાર્થીઓની શિક્ષકોની નથી એટલે એ નોટ પાછી શૈલેષભાઈ પાસે આવી ગઈ હવે આપણી શાળાના માનવંતા અતિથિ અને વિશ્વધર્મ વિદ્યાલયના આચાર્ય શ્રી લાલજીભાઈને વિનંતી કે તેઓ અમારા વિદ્યાર્થીઓને કંઈ સૂચન કરે આચાર્ય શૈલેષભાઈ અન્ય શાળાના આચાર્ય નિલેશભાઈ સર્વ વાલીગણો અને વિદ્યાર્થી મિત્રો આજે મને 40 વર્ષ પહેલાંની એક યાદ આવે છે અમે બોર્ડિંગમાં ભણતા ત્યારે એક નાનકડા એવા ગામનો બુક મથિર વિદ્યાર્થી અમારી સાથે આ સ્કૂલમાં રહીને ભણતો ભગવાન જ્યારે આપણની પાસેથી કાંઈક લઈ લે ત્યારે કાંઈક વધારાનો આપતો હોય છે આ વિદ્યાર્થી બહુ સંચળ અને બહુ ચાલાક અમારી કરતાં બધી રીતે હોશિયાર બોલી નહોતો શકતો પણ એ વિદ્યાર્થી આજે ખૂબ સારી પોસ્ટ ઉપર સર્વિસ કરે છે એટલે તમને પણ બધાને ભગવાને ભલે એક વસ્તુ નથી આપી એને બદલે ઘણું બધું આપી દીધું હોય છે અને એનો તમારે સદુપયોગ કરવાનો હોય છે એટલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે 20 દિવસ પરીક્ષાની વાત છે આપણે આ 20 દિવસમાં વિદ્યાર્થી મિત્રો તમે ઘણું બધું પરિણામ બદલી શકો છો આખા વર્ષની મહેનતનું અત્યારે આપણે પુનરાવર્તન કરવાનું હોય છે અને એ પુનરાવર્તન તમારા લોકોએ સાઈડમાં છે નોટ રાખવી નાના નાના મુદ્દા નોંધતા જવાના વાંચતું જવાનું નોંધતા જવાના
એવા અગત્યના જે પ્રશ્નો હોય આપણે આ પ્રશ્નોની તૈયારી નાના મુદ્દાઓ લખીને કરવાની, પછી એકવાર મનમાં બોલી જવાનું, મુદ્દા જોતા જવાના, ફરી વખત મુદ્દા એ નહીં જોવાના અને મનમાં તમારે બોલી જવાનું. એટલે પરીક્ષાની તૈયારી ખૂબ સારી થશે. 20 દિવસમાં 80% બાળકો 90% પહોંચતા હોય છે અને 50% 70% એ 20 દિવસની મહેનતમાં એનું પરિણામ ઘણું બધું ચેન્જ કરી નાખે. અને શૈલેષભાઈ અને તમારા બધો સ્ટાફ, અમને નવાઈ લાગે છે કે સાહેબ તમે પેપર જોઈને પાછા આપો છો. હા, તમને પેપર જોઈને પાછા આપે છે. અમે પરીક્ષા લઈએ છીએ અમારા વિદ્યાર્થીઓને, હવે બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ, પણ અમે એ નથી કરી શકતા. તો આ સ્ટાફને અભિનંદન આપવા ઘટે કે એ લોકો તમારી આ ત્રીજી બે પ્રિલિમ લઈ લીધી, ત્રીજી પ્રિલિમ લઈ અને તમને પરિણામ આપશે. એટલે એ જો મહેનત કરતા હોય તો આપણી ફરજ એના કરતાં ડબલ થવી જોઈએ. જો શિક્ષકો મહેનત કરતા હોય તો આપણે ખૂબ મહેનત કરી અને મારું પરિણામ હું આટલા દિવસોમાં ચોક્કસ સુધારી શકું. એટલે ગમે એ વિષય હોય, જે વિષય થોડો કાચો હોય એમાં થોડી વધારે મહેનત કરવી અને જે વિષય તમારો તૈયાર હોય એમાં રિવિઝન કરવું. એટલે રિવિઝનમાં તો એક આપણે વસ્તુ યાદ રાખવાની છે, હોશિયાર વિદ્યાર્થીઓને બધો કોર્સ કમ્પ્લીટ હોય, પણ નબળા વિદ્યાર્થીઓ હોય, જે આમ પાસ સાહેબે થોડીક ચિંતા દર્શાવી કે કોરોના કાળમાં 2 વર્ષ વિદ્યાર્થીઓ ભણી નથી શીખ્યા, એટલે થોડુંક મને આ વખતે એમ છે કે 100% મારું પરિણામ નહીં આવે, પણ તમે ધારો તો આ 20 દિવસમાં એ ચેન્જ કરી શકો છો. એટલે જે તમને આવડે છે હવે નવું કાંઈ નહીં કરવાનું, જે કાંઈ શીખ્યા છો એનું વારંવાર દઢીકરણ કરવાનું. આ દઢીકરણ કરવાથી એને તમારે 100% જે આપણા પાસિંગ માર્ક છે, નબળા વિદ્યાર્થીની વાત કરું, સારા વિદ્યાર્થીઓ માટે તો પૂરેપૂરું રિવિઝન જરૂરી છે, પણ નબળા વિદ્યાર્થીઓએ જે પોતાને જેટલા ટોપિક આવડે છે એ ટોપિકનું વારંવાર પુનરાવર્તન કરી તમે સાહેબોને મળો કે સાહેબ મારે આમાં 33 માર્ક લાવવા હોય, આપણું પાસિંગ 33નું છે અને એમાંય આપણે 20 માર્ક તો આપણા આંતરિક મૂલ્યાંકનના પડે છે જે તમને સાહેબો આપે છે, એટલે તમારે થોડીક જ મહેનત કરવાની છે. એટલે તો સાહેબનું ગૌરવ એક બાબતમાં જળવાઈ જાય કે હું 100% પરિણામ આ વર્ષે લાવ્યા. બોર્ડની પરીક્ષા આપવા જાઓ ત્યારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર પરીક્ષા આપવાની છે. પહેલા 15 મિનિટ તમને લોકોને પેપર વાંચવા માટે આપે છે. આ પેપર વાંચતી વખતે ઘણી વખત હોશિયાર વિદ્યાર્થીઓ એકાદ પ્રશ્ન ન આવડતો હોય તો મૂંઝાઈ જાય, પણ આ નથી કરવાનું. જે પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્ન એક બાજુ છોડી દેવાનો. આપણા પ્રશ્નો અંદર 30-40 હોય, એક પ્રશ્ન આપણને ન આવડે તો એમાં એ પ્રશ્નના ટેન્શનમાં બીજા પ્રશ્નના જવાબ આપણે ભૂલી જતા હોઈએ. એટલે આ પેપરમાં તમારે જે આવડે છે ને એ પહેલા લખવાની શરૂઆત કરવાની. તમને સાહેબ એ વાત કરી દેશે કે પ્રશ્નનો ક્રમ કોઈ મહત્વનો હોતો નથી, તમે 5મો પ્રશ્ન એ પહેલો લખી શકો અને 3જો એ પહેલો લખી શકો. એટલે જે તમને વધારે આવડતો હોય એ પ્રશ્નની લખવાની શરૂઆત પહેલા કરવાની, એટલે તમારો હાવ દૂર થઈ જાય. જે નથી આવડતું એની વિશે તમે વિચારા કરો તો જે આવડે છે એ ભૂલી જવાય. એટલે આટલી તકેદારી રાખજો. રસીદ આવે એટલે રસીદની 1-2 ઝેરોક્સ કરાવી લેવાની, રસીદ આપણે ઘરે ન ભૂલાઈ જાય. આ બધી સૂચનાઓ તો તમને સાહેબો આપશે જ તે, પણ મને એમ થાય કે અહીંયા આવ્યો છો તો આપું. ખૂબ બધાએ સારું પરિણામ લાવો
અને આ બધા સાહેબોની મહેનતનું ફળ તમે મેળવો એવી શુભેચ્છા સાથે વિનમું છું. અસ્તુ. શ્રી નિરેશભાઈ વ્યાસને વિનંતી કે તેઓ પણ પોતાનું માર્ગદર્શન અમારા વિદ્યાર્થીઓને આપે. માનનીય અશ્વિનભાઈ, સૂર્યકાંતભાઈ, વર્ષો હું પોતે અહીંયા શામળદાસમાં અને ગુલાબરાયમાં બીએ બીએડ મેં કર્યું છે. વર્ષોથી આ એક જાણે કે ગુણી રખાવીને બેઠા છે આ લોકો અને ખૂબ સરસ રીતે આ શાળા કાર્યરત છે. આ શાળાના ગૃહપતિ હોય, ગૃહમાતા હોય, આચાર્ય શૈલેષભાઈ દવે, અમારા વડીલ અને જેઓ તાજેતરમાં નિવૃત્ત થવાના છે એવા માનનીય લાલજીભાઈ ધાંગલા સાહેબ, આ શિક્ષક મિત્રો કે જેના થકી અમારી વાત આસો વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે, નહીતર તો એ પહોંચી જ ન શકે, અને વાલીગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, શૈલેષભાઈએ એમ કીધેલું કે તમે આવો અને પ્રેરણાની થોડી વાતો કરો, પણ અહીંયા આવ્યા પછી એમ લાગે છે કે પ્રેરણા તો અમારે તમારી પાસેથી લેવાની છે. કે જે બાળકો મૂક બધીર છે, શ્રવણમંદ છે, પૂરું સાંભળી શકતા નથી, એમને આ દસમાનો અને બારમાનો આખો સિલેબસ એ ભણે, એ ભણીને એમાંથી પાછા પ્રશ્નો તૈયાર કરે, એની નોટ્સ બનાવે, એસાઇનમેન્ટ્સ બધી કરે, શૈલેષભાઈ અને આ સૌ શિક્ષક મિત્રો એમના ત્રણ ત્રણ રાઉન્ડ પરીક્ષાના પેપર લે પૂરેપૂરા, અને એ બાળકો એ બધા પેપર લખે, શિક્ષકો એ તપાસે, વળી પાછા એ બાળકોને બતાવે એની ભૂલ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં સુધારણા થઈ શકે છે એ પિન પોઈન્ટ કરે, અને આ રીતે આખું ચક્ર ચાલે. તો આ તો બહુ ભગીરથ કાર્ય છે. નોર્મલ બાળકો લઈને અમે બેઠા છીએ તો પણ અમે ધાર્યું પરિણામ લાવી શકતા નથી, એનામાં પૂરતું મોટિવેશન લાવી શકતા નથી કે આ ભણવું કેટલું અગત્યનું છે. અને સૌથી મોટી ખુશી તો એ વાતની થાય છે કે જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એની સામે એટલા જ વાલીઓ પણ દેખાય છે. ભાઈઓ બહેનો, આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન છે કે બાળકો માટે આપ સમય કાઢીને અહીંયા આવ્યા, એમની જરૂરિયાત પ્રમાણે તમે એને સાથ આપો છો, અને આ રીતે એ ખૂબ સુંદર રીતે તમારા બાળકોની પ્રગતિ તમે આગળ વધારતા જાઓ છો. મારે તો બે ચાર વાતો જ કરવાની છે. લાલજીભાઈએ બહુ સરસ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું, શૈલેષભાઈએ પણ વાત કરી, અને આ શિક્ષકો પણ અવારનવાર બાળકોને કહેતા જ હોય, આ સમય એવો છે કે પરીક્ષાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન સતત એમને મળતું જ હોય. બાળકોએ પેપર પૂરેપૂરું લખવું, 80 માર્ક્સનું પેપર 10માને આવે છે, 12માને મને ખબર નથી, મારે હાયર સેકન્ડરી નથી, પણ 80 કે 100 માર્ક્સ જે આવે છે એ પૂરેપૂરું પેપર લખવું. જો પૂરેપૂરું પેપર લખ્યું હશે તો એમના પાસ થવાના, માર્ક્સ મેળવવાના ચાન્સીસ ખૂબ વધી જશે. ભલે તમને કદાચ ન આવડતું હોય, અમુક પ્રશ્ન ન આવડતા હોય, છતાં જેટલું યાદ છે, જેટલું આવડે છે એમાં લખવું. સામાન્ય રીતે શિક્ષકો ખૂબ દયાળુ હોય છે, જો એમણે લખેલું હશે તો એ ટીક કરીને એને 1-2 માર્ક્સ આપશે, અને એ રીતે ધીમે 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 સરોવર જે નબળા વિદ્યાર્થીઓ છે એનું ભરાઈ જશે. ફૂટબોલનો એવો નિયમ છે કે સારો ખેલાડી એ કહેવાય કે જે તમારી પાસે દડો હોય કે ન હોય એ રમા કરે. આપણે ફૂટબોલની મેચ જોતા હોઈએ, 2 ટીમના 11-11 ખેલાડી મેદાનમાં હોય, 1 રેફરી હોય, પણ ક્યારેય તમે જોયું છે કોઈ ખેલાડી એક ખૂણે ઊભો રહી ગયો કે મારી પાસે દડો નથી આવતો, મારે રમવું નથી? હંમેશા તૈયારીમાં જ રહેવું પડે, ગમે ત્યારે દડો આવે ત્યારે એને તરત રમી લેવાનું છે. એમ બાળકોએ પણ હંમેશા એટલું તૈયાર જ રહેવાનું છે, પૂરેપૂરું લખવાનું છે, આવડે ન આવડે પછી વાત છે. લાલજીભાઈએ કીધું એમ, જે પ્રશ્નો આવડે છે એ પહેલાં લખી લઈએ, આપણો કોન્ફિડન્સ વધે, આપણને એમ થાય કે નહીં મને આવડે છે, હું આ કરી શકીશ. ફાધર વાલેસે એક બહુ સુંદર વાર્તા લખેલી કે એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ગયો, આખું વર્ષ ખૂબ મહેનત કરેલી, સરસ તૈયારી કરેલી, પ્રેક્ટિસ કરેલી. જૂના સમયની વાત છે, ત્યારે જનરલ ઓપ્શન્સ હતા, 100 માર્ક્સનું પેપર, 10 પ્રશ્ન લખવાના, દરેક પ્રશ્ન 10-10 માર્ક્સનો, અને 12 કે 13 પ્રશ્ન આપ્યા હોય પ્રશ્ન પેપરમાં. વિદ્યાર્થી બેઠો, પ્રશ્ન પેપર હાથમાં લીધું, જોયું
ઉપર સૂચના લખી હતી કોઈ પણ 10 ના સવિસ્તર ઉત્તર લખો એને તો ફડિયાળ કાઢીને બેન્ચ ઉપર મૂકી દીધી સમયનો ખ્યાલ રહે એટલા માટે અને સરસ રીતે લખવાનું શરૂ કરી દીધું લખ્યા જ કર્યો ખૂબ મહેનત કરી હતી આખું વર્ષ એ બધું ઠાલવી દેવાનું કારણ કે એક રીતે જોઈએ ને તો આ પરીક્ષા છે એ તો ગાગરમાં સાગર સમાવવાની કળા છે કેટલું બધું તમે આખું વર્ષ ભણ્યા છો આખું પાઠ્યપુસ્તક અને 3 કલાકમાં તમારે એ નીચોવાઈ જવાનું છે એ 3 કલાકમાં તમારો ફેંસલો આવવાનો છે કે તમે કેવું લખ્યું કેવું ઉતારી શક્યા એટલે આ વિદ્યાર્થી તો લખ્યા ગયો 10 પ્રશ્ન લખી નાખ્યા ઘડિયાળમાં જોયું હજી 1/2 કલાકની વાર હતી કુલ 12 પ્રશ્ન હતા બધા આવડતા હતા બીજા 2 પ્રશ્ન લખી નાખ્યા 12 પ્રશ્ન લખી નાખ્યા પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછ્યો ઘડિયાળમાં જોયું 5-7 મિનિટની હજી વાર હતી આખું પેપર ફરીથી વાંચી લીધું બધું સરસ છે ક્યાંય સુધારો વધારો નથી છતાં મનમાં કશું ખૂંચતું હતું એમ થતું હતું કે કશીક અધૂરાશ છે ક્યાંક આમાં હજી ખૂટે છે અને તરત એને લાઈટ થઈ એને પેન લીધી અને જ્યાંથી એને પહેલા પ્રશ્નનો જવાબ લખ્યો હતો ને ત્યાં સાવ શરૂઆતમાં ઉપર લખ્યું નીચેનામાંથી કોઈ પણ 10 તપાસો શું કહ્યું નીચેનામાંથી કોઈ પણ 10 તપાસો એ શું વાત કે પરીક્ષક છે એ મને ઓપ્શન આપે હું સામો એમને ઓપ્શન આપું છું ગમે એ તપાસી લો 10 એક માર્ક્સ તમે કાપી નહીં શકો તો આવા આત્મવિશ્વાસથી આપણે મહેનત કરવાની છે અને પેપર આપવાનું છે અને આ આત્મવિશ્વાસ ક્યારે આવે એક એક ડગલાથી સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણતા ગયા હોઈએ આગળ વધતા ગયા હોઈએ ત્યારે આપણે અહીં સુધી પહોંચીએ ચીનના બહુ મહાન ફિલોસોફર હતા લાઓત્સે એમનું સરસ વાક્ય છે કે હજારો માઇલની લાંબી સફર એક ડગલાથી જ શરૂ થાય છે તમારે કેટલી લાંબી સફર હોય પણ શરૂઆત તો તમારે ક્યાંથી કરવાની છે એક ડગલા સ્ટેપ બાય સ્ટેપ એક પિતા પુત્ર અંધારી રાત્રે ડુંગરો ચડતા હતા ડુંગરો વટીને એનું ગામ હતું એટલે દીકરાને ચિંતા હતી નાની એવી ટોર્ચ હાથમાં હવે આમ પગ સુધી માંડ અજવાળવું પડે એટલે દીકરો કે બાપુજી આમાં તો આપણે નીચે માંડ અજવાળવું પડે છે આ ઉડો મોટો ડુંગરો આપણે કેમ ઓળંગશું એટલે પિતાએ પુત્રનો વાહો થાબડ્યો પીઠ થાબડી અને કીધું બેટા આપણે આ પગથિયા ચડવાના છે આપણે કેટલા પગથિયા એકી સાથે ચડશું એક પગથિયું ચડશું બીજું ચડશું ત્રીજું ચડશું તો એક પગથિયા સુધી અજવાળું થાય છે એટલું પૂરતું છે એક પછી એક ચડતા જશું આગળ વધતા જશું તો આ વસ્તુ આપણે શીખવાની છે આ રીતે આપણી ભૂલ સુધારતી જવાની છે આગળ વધતું જવાનું છે પૂરતી પ્રેક્ટિસ કરતી જવાની છે આપણો મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ જે અત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ છે વિશ્વના સૌથી મહાન બેટ્સમેનોમાં એનું સ્થાન છે સચિન તેંડુલકર પછી એનું નામ લેવામાં આવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 જેટલા રન કર્યા છે 50 જેટલી સદીઓ કરી છે એને એમ પૂછવામાં આવે ને કે તમે જ્યારે બેટિંગ કરવા માટે ઉતરો ત્યારે તમારું લક્ષ્ય શું હોય છે સેન્ચુરી કરવી 100 રન કરવા દ્રવિડ કે ના ના હું જ્યારે ઉતરું ક્રીઝ ઉપર આવું એટલે મારું પહેલું લક્ષ્ય હોય છે એક રન કરવું એક રન કરી સામે છેડે જતું રહેવું ત્યાં ઊભા ઊભા જોવું કે આખું વાતાવરણ કેવું છે પીચ કેવી છે સામેની ટીમના બોલર્સ કેવા છે અને એની સાથે થોડું પરિચિત થવું વાતાવરણ સાથે પછીનું મારું લક્ષ્ય હોય છે 10 રન સુધી પહોંચવું ડબલ ફિગરમાં જવું 2 આંકડા 10 રન થઈ જાય પછીનું લક્ષ્ય હોય કે 30 કે 35 સુધી પહોંચવું 30s જાવ એ થઈ જાય પછી 50 રન સુધી જાઓ 50 રન પૂરા થાય પછી હું 80 સુધીનું લક્ષ્ય રાખું અને એકવાર 80-85 રન સુધી પહોંચું પછી મારું લક્ષ્ય એમ થાય હવે હું સેન્ચુરી સુધી પહોંચીશ એટલે આ બધું નાના નાના પગલાથી બધું સર થાય છે એક સાથે આપણે કોઈ હનુમાનજી નથી કે હનુમાન કૂદકો મારી શકીએ પણ નાના નાના ડગલાથી આપણે આપણી મંઝિલ સુધી પહોંચી શકીએ છીએ એકવાર છે ને એક ગોકળ ગાય હવે આપણને સૌને ખબર છે ગોકળ ગાય સાવ ધીમી ધીમી ચાલે છે એ ચીકુડીના થડ ઉપર ચડતી હતી ચીકુડીનું ઝાડ હતું એના થડ ઉપર ગોકળ ગાય ધીમે ધીમે રેંગતી ખસતી ઉપર જતી હતી હજી તો થોડેક આગળ ગઈ હશે ત્યાં સામેથી એક કીડી મળી કીડી એટલે બુલેટ ટ્રેન ફૂલ સ્પીડમાં આવતી હતી ગોકળ ગાયને જોઈને કીડી ઉડી ગઈ એણે ગોકળ ગાયને કીધું કે બેન નકામી મહેનત કરે છે ઉપર એકેય ચીકુ પાક્યું નથી
ગોકળ ગાય કે કાંઈ વાંધો નહીં બેન, હું ભોગીશ ને ત્યાં સુધીમાં પાકી ગયા હશે. શું કીધું એણે? કે હું ત્યાં પહોંચીશ ત્યાં સુધીમાં ચીકુ પાકી ગયા હશે. આમ ચીકુ આપણે પકવવાના છે. જરાય હિંમત હારવાની નથી, જરાય નાસીપાસ થવાનું નથી. શૈલેષભાઈને આપણે રિઝલ્ટ દ્વારા એ સભિયારો આપવાનો છે કે અમે બધા પાસ થશું, અમે બધા આમાં સફળ થઈશું. કારણ કે આ બધું ધીમે ધીમે જ થાય છે. ધીરે ધીરે રે મના ધીરે સબકુછ હોય. માજી સિંચે સો ઘડા, સોરી માલી સિંચે સો ઘડા, ઋતુ આય ફલ હોય. ધીમે ધીમે આ મંજિલ સુધી આપણે પહોંચીએ છીએ. આવા આના કેટલા બધા ઉદાહરણ છે. બ્રુસલી જેણે દુનિયાને કુંગ ફુ અને કરાટેનો પરિચય કરાવ્યો. અત્યારે જેવું સોશિયલ મીડિયા ત્યારે નહોતું, એમ છતાં આખું વિશ્વમાં કોઈ એવા નહીં હોય જે બ્રુસલીને ઓળખતા ન હોય. એને એમ કહેવામાં આવતું કે તમારી સામે કોઈ હરીફ હોય કે જે જુદા જુદા અનેક જુડો કરાટેના દાવ આવડતા હોય તો તમને એનો ડર લાગે કે નહીં. બ્રુસલીએ બહુ સરસ જવાબ આપ્યો કે મને ક્યારેય એવા હરીફનો ડર ન લાગે જે જુદી જુદી 10,000 કિકને જાણતો હોય, હજારો દાવ પે તેને આવડતા હોય. હા, મને એવી વ્યક્તિનો ડર જરૂર લાગે કે જે એક જ કિકની 10,000 વાર પ્રેક્ટિસ કરતો હોય. એક જ કિક, એક જ દાવ, પણ હજારો વાર એની પ્રેક્ટિસ કરે છે. એટલા માટે એટલો પરફેક્ટ દાવ થાય છે કે એક જ ચોટ જરૂરી થઈ જાય છે, સામેવાળાને પાડી દે છે. એવું જ ઉદાહરણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને જેને વિશ્વના મહામાનવ કહી શકાય એવા અબ્રાહમ લિંકનનું. લિંકનને એમ પૂછવામાં આવ્યું કે તમારે એક મોટું વૃક્ષ કાપવાનું છે, તમારે કેટલો સમય જોશે અને શા માટે? લિંકન કહે કે મારે મોટું વૃક્ષ ગમે એવડું હોય 6 કલાક જોશે. એટલે એ પૂછું 6 કલાક શા માટે? પહેલા 4 કલાક તો હું મારી કુહાડીને અણી કાઢીશ. 4 કલાક ફક્ત કુહાડીને અણી કાઢીશ, સંસાધનો બધા સરસ તૈયાર કરીશ અને પછી 2 કલાકમાં વૃક્ષને હું કાપી શકીશ. તો આ એ સમયગાળો છે કે જ્યારે આપણે આપણી કુહાડીને અણી કાઢવાની છે. આપણે આપણા સંસાધનો, આપણા સોર્સિસ, આપણી મહેનત કરવાની છે. આપણે મહેનત કરી તૈયાર થવાનું છે અને પછી પરીક્ષા ખંડના જે 3 કલાક છે એમાં આપણે આ પડકારનો સરસ રીતે સામનો કરવાનો છે. આપણે ગમે એવડું અઘરું પેપર હોય, એ કંઈ સાવ 100-100 માર્ક્સનું અઘરું નથી હોતું. અમુક જ વિભાગ, અમુક જ પ્રશ્ન થોડા ટફ આવે, થોડા ટ્વિસ્ટ કરીને આવે. હમણાં શૈલેષભાઈ સાથે વાત થતી હતી કે આ વિદ્યાર્થીઓને મોટી તકલીફ શું થાય છે કે શબ્દ ભંડોળ ખૂબ મર્યાદિત હોય છે. એટલે એક પ્રશ્નને થોડો બદલી નાખે, શબ્દ ફેરવી નાખે તો એ સમજવો ખૂબ મુશ્કેલ થઈ જાય. એટલે તમને તો સૌને વંદન છે, એટલી અઘરી પરિસ્થિતિમાં તમે મહેનત કરો છો, પણ તમારો જે આ જજ્બા છે, જે હોંસલો છે, એ તમારે એમને એમ જાળવી રાખવાનો છે. અને એમાં કંઈ પણ અઘરા પ્રશ્ન આવે આપણે એને ધીમે ધીમે પાર પાડવાના છે, તો જ આપણે આગળ વધી શકીશું. હેલન કેલરનો 10મા ધોરણમાં અંગ્રેજીમાં પાઠ આવે છે, હું અંગ્રેજી શિક્ષક છું, દર વર્ષે એ પાઠ ભણાવું છું. અને ત્યારે હું મારા વિદ્યાર્થીને કહું અને હું પોતે મારા શિક્ષકોને કહું આચાર્ય તરીકે કે આ પાઠ આ છે ને એ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે અને શિક્ષકો માટે પ્રેરણાદાયી છે. કારણ કે હેલન કેલર કે જે અંધ હતી, બહેરી હતી, એને નાનપણમાં જ સાવ નાની હતી એવી દવા એવી લેવી પડી કે એને બહેરાશ આવી ગઈ. સાવ નાની હતી ને બહેરી હતી ને બોલી પણ શકતી નહોતી, છતાં એ હેલન કેલર કેટલું બધું ભણી, કોલેજ કરી, આગળ વધી, ડિગ્રી મેળવી અને એમાં સિંહ ફાળો આપ્યો એના ટીચર એન સુલિવાન. તો આ શિક્ષક અને આ વિદ્યાર્થીઓ નોર્મલ ટીચર્સ કે નોર્મલ વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ રહ્યું છે. હું મારા વિદ્યાર્થીઓને કહું કે તમે તો બ્લેસ્ડ છો, ભગવાનના આશીર્વાદ તમને મળેલા છે, તમારી બધી ઇન્દ્રિયો સાબુત છે, તમારે કંઈ તકલીફ નથી. જો આવા બાળકો આટલું ભણી શકતા હોય, એટલા આગળ વધી શકતા હોય, તો તમે કેમ આગળ ન વધી શકો? અને શિક્ષક તરીકે પણ મારે એ પ્રેરણા લેવાની કે એન સુલિવાન કે આ બધા આપ સૌ શિક્ષક મિત્રો, આ હું બોલતો જાઉં છું, સર છે એને તમારી ભાષામાં, સાંકેતિક ભાષામાં અનુવાદ કરતા જાય છે, તો આટલું બધું કાર્ય કરીને જો આ વિદ્યાર્થીઓ પાસે એ પરિણામ લાવી શકતા હોય તો અમે તો નોર્મલ બાળકોના શિક્ષક છીએ, તો અમે અમારા વિદ્યાર્થીઓને શા માટે મોટિવેટ ન કરી શકીએ? આ બધા માટે પ્રેરણા હોય છે. અંતે એક ઘણા વર્ષો પહેલા ટીવી પર જે જોયેલો દ્રશ્ય છે એનાથી વાતની પૂર્ણાહુતિ કરીશ. એક રેસ શરૂ થાય છે. આ પ્રસંગ ઘણા બધા અરબી સદીની વાંચન યાત્રાથી માંડી ઘણા પુસ્તકોમાં આપેલો છે. વિસલ વાગે છે, બાળકો બધા રેસમાં દોડે છે અને એક નાની બાળકી પડી જાય છે.
એ પડી જાય છે, રડવા લાગે છે, એટલે એનો અવાજ સાંભળીને જે બાળકો આગળ દોડતા હોય છે એ બધા પાછળ ફરીને જુએ છે, તો આ બાળકી પડી ગઈ છે, રોવે છે, એટલે બધા જે દોડનારા છે બધા પાછા ફરે છે, છોકરા છોકરીઓ બધા છે એમાં, એ બધા પાછા ફરે છે, એટલે બાળકીને હાથ પકડીને ઊભી કરે છે, બે મોટા છોકરા બંને બાજુથી બાળકીનો હાથ પકડે છે, અને બધા જ દોડનારાઓ એકબીજાના હાથમાં હાથ પરોવી એક સાથે દોડે છે, અને જે લંઘન રેખા છે, વિજય રેખા છે, એને એક સાથે ઓળંગે છે, પ્રેક્ષકોમાં તાળીઓનો ગડગડાટ થઈ રહે છે, એ બધા જ બાળકો દોડવીરો દિવ્યાંગ બાળકો છે, કોઈને આંખની તકલીફ છે, કોઈને કાનની તકલીફ છે, કોઈને સેરેબલ પાલસી એટલે કે માનસિક વિકલાંગતા છે, કોઈને પગની કે હાથની તકલીફ છે, પણ બધા એક સાથે દોડી અને વિજય રેખા ઓળંગે છે, પ્રેક્ષકોની આંખમાં આંસુ આવી જાય છે, કારણ કે બધા દિવ્યાંગ છે પણ બધાના હૃદય સાચા સોનાના બનેલા છે, અને ટીવીના પડદે લખેલું આવે છે સેલિબ્રેટ હ્યુમનિટી, કે ચાલો આપણે માનવતાને ઉજવીએ, એમે વર્ષો પહેલા પેરા ઓલિમ્પિક જે હોય ને એની અપંગ વિકલાંગ બાળકો માટેનો ઓલિમ્પિક જેમાં આપણા ભાવનગરના અનેક બાળકો મેડલ લઈ આવ્યા છે, તો એની એ જાહેરાત હતી, એટલે આ બાળકો ખૂબ સંવેદનશીલ છે, એની સાથે સરસ રીતે કામ લેવા માટે આ શિક્ષકોને આચાર્યને આ વડીલોને સંસ્થાના એ સૌને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ, અને એક પંક્તિ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરીશ કે ચાલો સાથે મળી સૌ ઈશ્વરના વારસ બની જઈએ, ચાલો સાથે મળી સૌ ઈશ્વરના વારસ બની જઈએ, શરત છે એકલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ, થેન્ક યુ, જય હિન્દ જય ભારત. આજના મુખ્ય મહેમાનો શ્રી સુધાનંદ હાઈસ્કૂલ અને નૂતન હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ શૈલેષભાઈ, સૂર્યકાંતભાઈ, શિક્ષક મિત્રો, વાલીઓ અને વાલા વિદ્યાર્થીઓ, હવે જીત માનવાની નથી એમ કીધું, જીત વસ્તુ જ એવી છે કે જે માનવી જ પડે, જીત એટલે એવું વસ્તુ કે વારંવાર કહેવું ન થાય ત્યાં સુધી કહેવું, અમને ટ્યુશન શરૂ કરી દો, અમને ટ્યુશન શરૂ કરી દો, કીધું ને, હા, અને કરી દીધું, એનું નામ જીત. હું બે વાત કહેવાનો છું, બહુ લાંબુ નથી કહેવું, પણ એ પહેલાં હું એક સર્વે કરવો છે કે કયા બાળકોના વાલીઓ આવ્યા નથી, જરા ઊંચો હાથ કરે, જેના વાલી નથી આવ્યા એ ઊંચો હાથ કરે. દીકરી જેની છે એમ આમ દેખે કે અમને બહાર નથી કાઢવું, હું એને વિનંતી કરું કે નહીં આવી છોકરીને ભણાવો, એના પગે ઉભું રાખો અને એને આ બધું જોવું મળે, એને શીખવું મળે અને એને આગળ વધારો, બસ એ જ વિનંતી. આવેલા બંને પ્રિન્સિપાલ આદરણીય શ્રી લાલજીભાઈ, શ્રી નિલેશભાઈ, અમારા સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ, સૂર્યકાંતભાઈ, હોસ્ટેલના પ્રતિનિધિઓ, સર્વ સ્ટાફ મિત્રો, વાલા બાળકો તથા વાલીઓ, આજે આપ આ વાલી મિટિંગ સંમેલનમાં આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આમ તો વાલીઓએ મહિને બે મહિને એકવાર ચોક્કસ શિક્ષકને મળવા આવવું જ જોઈએ, પણ કોઈ પણ કારણસર આવી શકતા નથી, પણ આવી એકાદી મિટિંગમાં પણ તમે હાજરી આપો તો અમારો ઉત્સાહ બમણો થઈ જશે. એટલે આજે જે કોઈ વાલી આવ્યા છે તેને ખરા હૃદયથી હું આવકારું છું અને એનો ખૂબ ખૂબ આભાર. અને જે વાલી શિક્ષકને મળ્યા નથી, હજી બાકી છે, તે વર્ગમાં મળીને પછી જ જાય, બરાબર, અને જે કોઈ વાલીને કંઈ સૂચન હોય તે શિક્ષકને આપી શકે છે. અસ્તુ, સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયાથી જે સૂચના આપવામાં આવી પ્લેસમેન્ટ માટે ભાવનગર અને ભાવનગરની આજુબાજુ દીકરીઓને તમારે ભાવનગર કે ભાવનગરની આજુબાજુ નોકરીમાં રખાવવાના હોય એ લોકો આ મિટિંગ પૂરી થયા પછી વર્ગ શિક્ષક પાસે જે સહી કરાવી છે ને, જે કાગળમાં સહી કરીને ત્યાં ટીક કરાવતા જાય, વાતાવરણ ઉભું થાય એટલા માટે નક્કી હોય કે અમારે નોકરી કરાવવી છે, તો એમના માટે પ્રયત્ન કરીએ તો વધારે સફળતા મળે. એટલે જેમને જેમને ઈચ્છા હોય એ લોકો વર્ગ શિક્ષક પાસે.
ગયા